વેપારીઓના ભારત બંધની અસર જામનગરના ગ્રેન માર્કેટમાં જોવા મળી હતી. જીએસટીના વિરોધમાં ગ્રેન માર્કેટના વેપારીઓ આજે સજ્જડ બંધ પાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગ્રેન માર્કેટમાંથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી મોટી અનાજ કઠોળની હોલસેલ ખરીદી થાય છે, ત્યારે ગ્રેન માર્કેટ બંધ રહેતા વેપારીઓ અને ગ્રાહકો ઉપર ખૂબ જ મોટી અસર પડશે. ધી સીડ્સ એન્ડ ગ્રેન મર્ચન્ટ એસોસિએશનના બંધના એલાનને પગલે 240 જેટલા વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, ત્યારે અનાજ કઠોળ ઉપર લગાવેલા 5% જીએસટી સરકાર નાબૂદ કરે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. હિસાબે નાના નાના વેપારીઓને અને આમ પબ્લિકને પણ ખૂબ જ પરેશાની ભોગવી પડશે અને તેના મોંઘવારીમાં ખૂબ વધારો થશે, એને લઈને અમે અમારો ટેકો જાહેર કરી અને બંધ રાખેલું છે. આજરોજ તારીખ 17 જે 16 જે 5% જીએસટી કાયદો સરકાર લાગુ કરવા જઈ રહી છે જે ખાદ્ય સામગ્રીઓ ઉપર, જેનાથી મોંઘવારીને તો બળ મળશે જ, પણ એમની સાથે નાના વેપારીઓનો જે વેપાર છે એમને પણ ઘણી કઠિનાઈનો અનુભવ કરવો પડશે, જે માટે આજે અમારા એસોસિએશન વતી અમે લોકોએ જે બંધનું એલાન આપ્યું છે એ અમે બંધ સાથે સરકારશ્રીને અનુરોધ કરવા માંગીએ છીએ કે આ કાયદાને રોલબેક કરે અને નાના વેપારીઓના હિતને અને મોંઘવારીને કાબુ કરવામાં અમને મદદ કરે. રાજકોટ બેડી ચોકડી પાસે સિટી બસનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો. આ વિડીયોમાં સિટી બસ રસ્તા પર જ બંધ થઈ જતા ટ્રાફિક વોર્ડન અને રાહદારીઓ બસને ધક્કો મારતા નજરે પડ્યા હતા. જોકે સિટી બસને